હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હું નેગાંધી નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કૌવાળો, કોવાળો તો કર્યો કોકો, પણ કૌવાળો કોકો કરવાનો છે. કૌવાળામાં તમારે એક માત્રા, બે માત્રા ઉપર અને એક બાજુમાં, એટલે કનેક અને માત્ર કૌ, એ રીતના કૌવાળો કોકો કરવાનો છે. તો આપણે કૌવાળો કોકોમાં ચાલુ કરીએ છીએ. તો એમાં લખવાનું છે, જુઓ તમારી બુક્સમાં છે 48માં પેજ નંબરમાં, કૌવાળો કૌ એટલે કને બે માત્રા કૌ, કને બે માત્રા કૌ, કાનો માત્ર સાથે કરવાનું છે એટલે ગને કાનો માત્ર ગૌ. પછી બે માત્રા ઉપર લખવાની દરેકમાં, ગૌ ઘઉ ચૌ છૌ જૌ ઝૌ ડો. એ રીતે આ રીતે એક લાઈન તમારે પહેલાં લખવાની, ગૂંથવાની, સાથે સાથે બોલશો તો જ તમને આવડશે. એટલે સાથે સાથે બોલતા જાજો અને લખતા જાજો. જો બોલશો નહીં ને તો માત્રાવાળો આ બાળક સરી છે, તમને આવડશે નહીં. બીજી લાઈનથી આવે છે ઢો ઢો અણો તૌ થૌ દૌ ધૌ નૌ ઔ ફૌ બૌ ભૌ. પછી ઢ આવે છે અહીંથી, તો ઢને બે માત્રા ઢૌ એટલે બાજુમાં પણ, એટલે ઢૌ બોલવાનું. અણો તૌ થૌ દૌ ધૌ નૌ પૌ ફૌ બૌ ભૌ. પછીની લાઈનમાં આવે છે મથી, એ કે મૌ યૌ રૌ લૌ વૌ શૌ 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 હૌ ઓળો. આ આપણે કૌવાળો કોકો જોયો. એવા જ એના બાજુના પેજમાં શબ્દો આપેલા છે કે પૌરાણિક, પછી છે પૌત્ર. પૌ લખેલું હશે, તમારે ત્ર લખવાનું અને આ બાજુ પૌરાણિક. પછી બાજુના શબ્દમાં છે કૌરવ, કૌમુદી, મૌખિક, કૌતુક, ગૌ માતા, ગૌશાળા. ઊભો અને આડા શબ્દ ખાના આપેલા જ છે, એમાં તમારે નીચે જોઈને જ લખવાનું છે એટલે ભૂલ ન થાય. ગૌણ ગૌમુખ, કાકા કૌવા, કૌશિક. એના પછી જો નીચે છે નૌકાપતિ, નૌકા વિહાર. પછી ભૌતિક ભૌગોલિક, ગૌતમ ગૌરવ. એના પછી નીચે છે ચિત્ર આપેલા છે, ચિત્ર જોઈને તમારે શબ્દ લખવાનો. નૌકાનું ચિત્ર અહીં આપેલું છે, તમારે નને બે માત્રા નૌકા એ રીતે શબ્દ લખવાનું. પછી તમારે જો બધી દવાના ચિત્ર આપેલા છે તો ત્યાં તમારે એમ લખવાનું ઔષધ. પછી આ કાકા કૌવાનું ચિત્ર છે, અહીંયા લખવાનું છે કાકા કૌવા. પછી અહીંયા શબ્દ છે ચૌદ. ગૌશાળા, બધી ગાયોનું ચિત્ર આપેલું છે, જ્યાં ગૌશાળામાં ગાયો રહેતી હોય છે ત્યાં ગૌશાળા. પછી છે મોલવી. આ રીતે બાળકો તમારે શબ્દ ખાનામાં ઊભા અને આડી લાઈનમાં ચિત્ર જોઈને અને આ કક્કો તમારે લખવાનો છે, અને નોટમાં પણ કક્કાની પ્રેક્ટિસ ખાસ કરવાની રહેશે. થેન્ક યુ બાળકો.